जय हिंद मित्रों, वंदे मातरम। धोरण 9 सामाजिक विज्ञानी अंदर आपणे आगळनो जे चेप्टर पहोंच्याતા, चेप्टर 8 પાઠ 8 જે છે એ 8 મિત્રો એની અંદરથી આપણે આગળ જ્યાં પહોંચ્યાતા ત્યાંથી આપણે આગળ વધવાનું છે। હવે ભારતના બંધારણના જે લક્ષણો છે એ લક્ષણોની આપણે ચર્ચા કરતા હતા, એની અંદરથી આજે આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એના વિશે સમજવાનું છે। મિત્રો, મેં તમને બંધારણ વિશે સમજાવતો ત્યારે જ કહ્યું, આપણા દેશનું બંધારણ જે છે, આપણા જે દીર્ઘ દ્રષ્ટિવાળા લોકો હતા, બંધારણ સભાના જે લોકો હતા, એણે બહુ જ વિચારી અને બંધારણ જે છે એ બંધારણ આપણને સોંપેલું છે। એક વખત બંધારણનું તમારે વાંચન કરવું પણ ખૂબ જરૂરી છે। દેશની અંદર લોકોનું રક્ષણ થાય, લોકોને સલામતી મળે અને એની સાથે જ મિત્રો લોકોનું કલ્યાણ સાધવા માટેના પ્રયાસ એ કરવાની જવાબદારી રાજ્યની છે। એટલે કે જે સરકારો છે એ સરકારોની જવાબદારી બને છે કે દેશની અંદર તમામ લોકો છે એનું રક્ષણ થવું જોઈએ, તમામ લોકોને સલામતી મળવી જોઈએ અને સાથે સાથે એનું કલ્યાણ પણ સાધવું જરૂરી છે। અને આ માટે થઈ અને દેશના બંધારણની અંદર મિત્રો સરકારો છે એ સરકારોને, રાજ્ય સરકારો જ્યારે કોઈ પણ કાયદો બનાવે છે, કોઈ પણ પ્લાનિંગ કરે છે, કોઈ પણ નીતિ ઘડતર કરે છે, એ ઘડતર કરવા માટે મિત્રો માર્ગદર્શન છે એ માર્ગદર્શન આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપે છે। આની આપણે આગળના ચેપ્ટરની અંદર બહુ વિસ્તૃત સમજવાનો છે, પરંતુ અત્યારે કહી દઈએ કે ભાઈ સરકાર છે એ સરકાર જ્યારે રાજ્ય માટે કોઈ નીતિ ઘડે છે, રાજ્ય માટે કોઈ પ્લાનિંગ કરે છે, તો એ પ્લાનિંગ કેવું હોવું જોઈએ, કઈ રીતનું હોવું જોઈએ, એ બધું જ માર્ગદર્શન છે, એ માર્ગદર્શન આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપેલું છે કે સરકારે કઈ કઈ બાબતો ઉપર વધુ ધ્યાન આપવું કે જેના કારણથી પોતાના રાજ્યની અંદર રહેલા તમામ લોકોનો વિકાસ છે એ તમામ લોકોનો વિકાસ થાય, તમામ લોકોનું કલ્યાણ થાય। એટલે બંધારણના ઘડવૈયાઓએ આપણને અથવા સરકારને ત્યારે જ ગાઈડલાઈન આપી દીધેલી છે કે તમારે આટલી આટલી બાબતો ઉપર તમારી સરકારો ચલાવવાની છે। આપણે જોઈશું કે આપણી માટે તો મહત્વનું જે હતું કે એ સમયથી આપણને દેશ સોંપી દીધો છે, આખો ભારતના લોકોને દેશ સોંપી દેવામાં આવ્યો છે, તમારે જ ચલાવવાનો છે। પરંતુ સાથે સાથે આપણા દેશના બંધારણની અંદર એ ગાઈડલાઈનો પણ આપેલી છે, માર્ગદર્શન પણ આપેલું છે કે સરકાર જે તે આવશે, ગમે તે આવે, એને આટલી આટલી બાબતોને ધ્યાનમાં રાખવાની છે અને એ બાબતો છે એને ધ્યાનમાં રાખી અને પોતાની નીતિ ઘડવાની છે। કારણ કે કોઈ એક વર્ગને લુભાવવા માટે, એક વર્ગને સારું દેખાડવાની કોશિશ સરકારોએ કરવાની છે નહીં, ક્યારેય પણ કરવાની નથી। બધાને સાથે રાખી અને જ દેશનું કલ્યાણ છે એ દેશનું કલ્યાણ સાધવાનું છે। હવે આની અંદર આપણને માર્ગદર્શન આપે છે એટલે જ આપણે આને માર્ગદર્શક સિદ્ધાંતો કહીએ છીએ। કારણ કે સરકારોને કેવી રીતે પોતાની સરકાર ચલાવવાની છે એની માહિતી આમાં આપેલી છે, એટલા માટે થઈ અને આને આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો કહીએ છીએ। ત્યાર પછી આપણા દેશની અંદર મિત્રો જે પછાત વર્ગ છે, જે આદિજાતિ લોકો છે, એ બધા માટેની ખાસ જોગવાઈઓ રહેલી છે। તમે જોશો દેશની અંદર એક આખો એવો વર્ગ સમૂહ ઉભો થઈ ગયો છે કે જે આઝાદી પછી અને આઝાદી પહેલા એની સાથે ભેદભાવ હતો અને ભેદભાવના કારણે એ પછાત રહી ગયો, અંગ્રેજોએ પણ એનો વિકાસ ન સાધી શક્યા, આ માટે થઈ અને જ્યારે મિત્રો દેશનું બંધારણ ઘડાણો અથવા તો ઘડતી સમયે આ લોકો માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। કારણ કે આપણે મૂળભૂત આપણી જે હક છે એ હકની અંદર આપણને સમાનતાનો હક આપેલો છે,
ઈ સમયે જો સમાનતાનો હક આપેલો છે, પરંતુ ઈ સમયે સમાન વર્ગ વ્યવસ્થા પણ હોવી જરૂરી હતી કે જે ત્યારે હતી નહીં. તો જે પછાત વર્ગના લોકો છે, જે આદિજાતિના લોકો છે, એને મિત્રો પેલા તો સામાન્ય પ્રવાહ સાથે, મુખ્ય પ્રવાહની સાથે ભેળવવા માટે થઈ અને ઈ ભળી શકે, કારણ કે આપણે એમની સાથે ઘણો બધો ભેદભાવ રાખ્યો છે અને ભેદભાવને નાબૂદ કરી, અસ્પૃશ્યતાને દૂર કરી અને આપણે મુખ્ય સમાજની સાથે ભળી શકે, સામાન્ય સમાજની સાથે મિત્રો ભળી શકે એ માટે થઈ અને બંધારણની અંદર એમની માટે ખાસ જોગવાઈઓ છે. એ જોગવાઈઓ કરવામાં આવી છે કે એમના ઉત્કર્ષ માટે, એમના વિકાસ માટે આ બધી મુખ્ય મુખ્ય જોગવાઈઓ છે એ કરવામાં આવી છે, જેની અંદરથી આપણે જોઈશું કે ધારાગૃહો એટલે કે જે ધારાસભાઓની એની બધી ચૂંટણી આવે છે, એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, આની અંદર મિત્રો પછાત વર્ગ અને આદિજાતિ લોકો છે એને રાજકીય પ્રતિનિધિત્વ એનું પૂરું પડે અને એ પણ રાજનીતિમાં આવે એ માટે થઈ અને એમની માટે સ્પેશિયલ અનામત બેઠકો રાખેલી હોય છે. તમે ક્યારેક જોયું હશે બાળકો કે તમારા ગામ અથવા તો શહેરની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વોર્ડની ચૂંટણી હોય, તો એમાં ઘણી વખત આપણે જોઈએ કે ભાઈ અનામત બેઠક હોય, એ લોકો માટેની સ્પેશિયલ હોય, તો ત્યારે એ જ વ્યક્તિ, એનો કોઈ પણ વ્યક્તિ, પણ એ જ વ્યક્તિ લડી શકે છે, બીજાને તે ચૂંટણીમાં લડી શકાતું નથી. તો અનામત બેઠકો આપવામાં આવી છે કે જેના કારણથી એનું રાજકીય પ્રતિનિધિત્વ છે એ પ્રતિનિધિત્વ પૂરું પડે આ માટે થઈ. આની સિવાય મિત્રો સમાન સામાન્ય વ્યવસ્થા કરવા માટે, સમાન સમાજ વ્યવસ્થા કરવા માટે એ લોકો માટે થઈને ખાસ બંધારણની અંદર સરકારી નોકરીઓની અંદર શૈક્ષણિક સંસ્થાઓ છે, તમે જોયું છે મેડિકલ ને આ બધું, તો એ શૈક્ષણિક સંસ્થાઓની અંદર મિત્રો એના પ્રવેશ માટે અનામતની જોગવાઈઓ આપેલી છે. એમની વસ્તી પ્રમાણે, જેટલી વસ્તી છે એ વસ્તી પ્રમાણે એને અનામત બેઠકો આપવામાં આવી છે. અમુક કોટો રે, એ અમુક કોટો જે છે એ જ લોકોનો આપણે ભરી શકીએ છીએ, બીજાનો ભરી શકાતો નથી. તો સરકારી નોકરીઓની અંદર, શૈક્ષણિક સંસ્થાઓની અંદર, આ બધાની અંદર પ્રવેશ માટે થઈ અને અનામત બેઠકો છે એ બેઠકો વસ્તી પ્રમાણે આપવામાં આવી છે. આની સિવાય મિત્રો ખાસ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરેલી છે સરકારોએ. એની સિવાય તમે જોઈ શકો અન્ય સવલતો, એની હોસ્ટેલ બનાવવામાં આવી છે ઘણી બધી, તમે શહેરોની અંદર વિદ્યાર્થીઓને ભણવા માટે થઈ અને સરકાર તરફથી હોસ્ટેલો બનાવવામાં આવી છે, તો એ હોસ્ટેલો છે એવી સવલત ઊભી કરી છે. ફી માફી છે, એ ફી માફીના પણ લાભ બંધારણની અંદર જોગવાઈ પ્રમાણે બધી જગ્યાએ સરકારો દ્વારા આપવામાં આવ્યા છે. અને આ જે ખાસ સવલત આપી છે એ બંધારણમાં મિત્રો પોઝિટિવ, જે આપણે એમ કહીએ ને પોઝિટિવ બાબત છે, પોઝિટિવ ડિફરન્ટ કહીએ, રેડી, બાકી તો ન રાખી શકે ને, કારણ કે કોઈક વિરોધ કરે ને કે ભાઈ તમે સમાન મૂળભૂત સમાન સમાજ વ્યવસ્થા અથવા તો સમાનતાનો હક આપો છો તો બંધારણમાં કેમ આવો ભેદભાવ. પણ મિત્રો ખાસ બંધારણ આપણે અપનાવ્યું એ સમયે સમાન સમાજ વ્યવસ્થા નહોતી, યાદ રાખજો, ખાસ અપનાવ્યું ત્યારે સમાન સમાજ વ્યવસ્થા નહોતી. તો એને પેલા સમાન સમાજ વ્યવસ્થા કરવા માટે આ જોગવાઈઓ કરેલી છે કે જેને હકારાત્મક ભેદભાવ આપણે કહીએ છીએ અથવા તો એ લોકો માટે થઈ અને ખાસ એના ઉત્કર્ષ માટે થઈ અને રક્ષણાત્મક ભેદભાવ એને પ્રોટેક્શન મળે, એ રક્ષણાત્મક ભેદભાવ જે છે એ ભેદભાવની નીતિ આપણે કહીએ છીએ. એટલે આને મૂળભૂત સમાનતાનો હક છે એનો ભંગ ગણવામાં આવતો નથી, ખાસ આ વ્યક્તિઓ માટે. તો તમે આજે આ પાઠની અંદર બંધારણને ઘણું બધું સારામાં સારી રીતે મિત્રો સમજી ગયા છીએ. અહીંયા આપણો પાઠ જે છે એ પાઠ પણ પૂરો થઈ જાય છે. ઓકે, વાંચજો, લખજો. ધન્યવાદ.